મિત્રો કેમ છો મજામાં હું છું માહિતગાર બનો યુટ્યુબ ચેનલમાંથી એમ એમ પરાશરા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વાત કરવાની છે કે સ્કિલ ફાર્મર્સ તરીકે વાંકાનેરની આસપાસનો વિસ્તાર છે તે સારી રીતે જાણે છે અને યુવાન ચહેરો છે અને યુવા ખેડૂત તરીકેની જે નામના છે તે સમગ્ર વિસ્તારમાં સારી એવી પ્રસરાવેલી છે તેવા યુવાનની આજે આપણે વાત કરવાની છે કે મરચીની જે ખેતી છે તેના સફળ ખેડૂત છે અને વર્ષોથી મરચીના પાક વિશેનું સંપૂર્ણ નોલેજ છે તે મેળવે છે એવા ખેડૂતની મરચીની જે રોપણીની અત્યારે કાર્યપદ્ધતિ ચાલી રહી છે અને આપણને એવું લાગ્યું કે ખેડૂત મિત્રોને જો મરચીની ખેતીને લગતા પ્રશ્નો વિશે વિડીયો બનાવીને માહિતી આપી તો ખૂબ સારી એવી માહિતી છે તે મળી રહે તો મિત્રો આજે વાત કરવી છે વાંકરણ તાલુકાના કણકોટ ગામના શેરસિયા દુર્વેશભાઈ જેમના આપણે અનેક વિડીયો બનાવેલા છે અને મરચીનું વાવેતર છે તે શા માટે આટલું લેટ કરી રહ્યું તેનું કારણ પણ દુર્વેશભાઈ આપવાના છે પરંતુ હું તમને વાત કરું કે દુર્વેશભાઈ જે આપણે જોઈ રહ્યા છીએ કે મોટરસાઇકલ ઉપર જે આંતરિક સાધનો બનાવતા હોય છે ખેડૂત મિત્રો તેની મદદથી છે તે ખેડ કરેલી છે તમે જોઈ શકો છો કે ચવડા દ્વારા જ સરસ મજાનું એક વીઘાની આસપાસ મરચીનું જે વાવેતર કરવાના છે તો આ જે નાનું સાધન ખેડૂત મિત્રો વસાવે છે તેના દ્વારા આંતરિક ખેડ કાર્યો છે તે કરે જ છે પરંતુ પાયાની ખેડ પણ દુર્વેશભાઈએ આ સાધન ની મદદથી જ કરેલી છે તો આવો જાણીએ દુર્વેશભાઈ પાસેથી વધુ માહિતી કે મરચીની ખેતીમાં છાણિયું ખાતર કયું ભેર્યું છે અને રાસાયણિક ખાતર કેટલું ભેર્યું છે તેના વિશે સમગ્ર માહિતી છે તે આપણે દુર્વેશભાઈ પાસેથી મેળવીએ

કે વરસાદ છે તે પુષ્કળ પડ્યો હતો આપણા વિસ્તારમાં એટલા માટે દુર્વેશ છે તે પેલા છે તે એટલે જે વરસાદનો ભેજ છે તે ઉડી જાય એવું માનવું છે અને મરચીની રોપણી કરવામાં પણ આપણને ઝડપ થાય હવે પાયાના તમે કોઈ રાસાયણિક ખાતર ભાઈ આપ્યા હતા ના પાયાના ખાતર રાસાયણિક ખાતર આપણે આપ્યું ઘરનું જે પોલ્ટ્રી ફાર્મનું ખાતર છે એનું ખાતર આપણે પાયાના ખાતર તરીકે ઉપયોગ કર્યો હતો માં જે સારું એનું રાસાયણિક ખાતર રિઝલ્ટ સારું છે હા બરાબર છે દર તમે કેટલા ટ્રોલી આપો વિગે એક ટ્રોલી હા બરાબર એક ટ્રોલી હા બરાબર છે અને તમારો કોન્ટેક કરવા માંગતા હોય તો એક તમારો એક કોન્ટેક નંબર આપી દયો કે અમારા મિત્રોને પણ પોલટ્રી ફામનું ખાતર લેવું હોય અથવા તો વીઘે કેટલું વાપરવું અડધા વીઘાનું વાવેતર કરવું હોય તો ટમેટીમાં કેટલું આપવું તો તેના વિશે તમને ફોન કરીને જાણી શકે હવે મારો મોબાઈલ નંબર છે પંચાણું સાત હજી એક વખત આપી દ્યો પંચાણું સાત મિત્રો દુર્વેશભાઈ છે તે કોઠા સુદથી આખે આખા કે ભરેલા છે અને ખેતીને પી ગયા છે અને ખેતીના તમામ પાકોમાં પોતે છે પાયાના ખાતરોમાં રાસાયણિક ખાતર છે તે જરાય નથી વાપરતા પોતાનું ઘરનું જ પોલ્ટ્રી ફાર્મ હોવાથી સરસ મજાનું જે પોલ્ટ્રી ખાતર છે તે જ વાપરે છે અને ક્યારેક ક્યારેક જરૂર જણાય તો પૂરતી ખાતરો તરીકે રાસાયણિક ખાતરો વાપરે છે જો જરૂર જણાય તો પણ મોટે ભાગે દુર્વેશભાઈને જરૂર પડતી નથી કારણ કે ઘરનું જોવાથી પુષ્કળ પ્રમાણમાં છે તે પોલટ્રી ફોર્મનું ખાતર છે તે વાપરે છે તો હવે દુર્વેશભાઈ અમારા મિત્રોને એ પણ જાણવું છે કે દુર્વેશભાઈ અત્યારે મરચીનું વાવેતર શા માટે કર્યું અત્યારે વાવેતર એટલા માટે કર્યું કે ચોમાસાના હિસાબે અતિવૃષ્ટિના કારણે જે વરસાદ વધુ થાય એટલે આ જે મરચ મરછીનો છોડ બોગ્યો એ ફૂગના હિસાબે

કે પોતે છે પોતાની કોઠા સુધી છે તે થોડો ઘણો વાવેતરમાં ફેરફાર કરીને સરસ મજાના ખેતી ખર્ચ છે તે દુર્વેશભાઈ ઘટાડે છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે મરચીની જે રોપણી છે તે અત્યારે કરી રહ્યા છે અને રોપ છે તે ચોપી રહ્યા છે બબે ફૂટના અંતરે દુર્વેશભાઈ છે તે મરચીનું વાવેતર કરે છે હવે આ મરચીનું તમે જે વાવેતર કર્યું છે દુર્વેશભાઈ તે લાલ છે

ખેતીવાડી ને લગતા જે મરચીનો પાક છે કે અન્ય પાકોમાં પણ દુર્વેશભાઈ છે તે સારી એવી માહિતી ધરાવે છે તો જે ખેડૂત મિત્રો અત્યારે મરચીને ખેતીને લગતા જે પ્રશ્નો હોય તો તમે દુર્વેશભાઈને ફોન કરીને પૂછી શકો છો દુર્વેશભાઈ પણ પ્રગતિશીલ ખેડૂત છે મિત્રો એટલું ધ્યાન રાખજો દિવસના કામકાજમાં પોતે વ્યસ્ત હોય છે પોલ્ટ્રી ફાર્મ પણ સંભાળે છે અને ખેતીવાડી પણ પોતે જ સંભાળે છે એટલા માટે જે દુર્વેશભાઈ આપણને ટાઈમ આપ્યો છે કે આઠથી નવની વચ્ચેનો જે સમય છે તે સમયગાળા દરમિયાન તમે ફોન કરજો અને ઘણા ખેડૂત મિત્રો એવું કરતા હોય છે કે વિડીયો જોઈને તરત જ ફોન કરતા હોય છે

વિશે તો આમ જો જાય તો ખેડૂત મિત્રોને હું એક એટલું એક કહેવા માગું છું કે જો ભાઈ હવામાં નાઇટ્રોજન છે બરાબર આપણે યુરિયા આપીએ છીએ તો અમુક માણસો અમુક ખેડૂત મિત્રો બીજાને જોઈ અને યુરિયા વધારે પડતું આપી દે છે જોતું હોય જે છોડને જોતું હોય એથી વધારે આપી દે છે એના યુરિયા વધારે આપવાથી કપાસ મગચીમાં રોગ જીવાતનું પ્રમાણ વધે છે એટલે મહેરબાની કરીને ખેડૂત મિત્રોને હું એક એટલું જણાવવા માગું છું કે યુગ એ ઉપર કંટ્રોલ કરો હું એવું નથી કહેતો કે બંધ કરી દો પણ કંટ્રોલ જેને જે જે છોડને જેટલું જોતું હોય એટલું જ આપો હા બરાબર છે કે જોયું ને ખેડૂત મિત્રો કે દુર્વેશભાઈ આપણને કીધું કે નાઇટ્રોજન યુક્ત ખાતરોની આપણે જરૂરિયાત આપણા પાકોમાં રિયત છે પરંતુ અમુક ખેડૂત મિત્રો છે દેખાદેખી કરીને ઘણું બધું ઓવર વાપરતા હોય છે જેના કારણે ખેતી ખર્ચ પણ આપણે ઘણો બધો વધારે છે અને જે આપણો જે નફાનો ગાળો છે તે કપાઈ જાય છે અને વધારામાં દુર્વેશભાઈએ કીધું કે રોગ જીવાતના પ્રશ્નો છે તે નાઇટ્રોજન યુક્ત વધારે ખાતરો વાપરવાથી આપણે ભોગવવા પડે છે જેના કારણે આપણી જમીન પણ થોડી ઘણી બગડે છે આપણો જે પાક છે તે પણ ખેતી ખર્ચમાં વધારો થવાથી આપણને જે વળતર મળવું જોઈએ તે વળતર મળતું નથી દુર્વેશભાઈએ કીધું કે છોડના જે વિકાસની અવસ્થાએ ધ્યાનમાં રાખીને રાસાયણિક ખાતરો નો જેને કહેવાય ને કે કાર્યક્ષમ ઉપયોગ કરવામાં આવે તો ખેતી ખર્ચ પણ ઘટી શકે અને આપણું ઉત્પાદન છે તે પણ આપણે ધાર્યું મેળવી શકીએ કોઈ પણ ખાતરો છે તે છોડની અવસ્થાને ધ્યાનમાં લઈને જ પસંદગી જો આ ખેડૂત મિત્રો કરે અને યોગ્ય પ્રમાણમાં કાર્યક્ષમ રીતે ઉપયોગ કરે તો ખેતી છે તે પણ એક સારો વ્યવસાય છે તે ખેડૂત મિત્રો બનાવી શકે છે અને સારું એવું રોજગારીનું જે માધ્યમ છે તેને પણ જાળવી રાખે છે

તો આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો ચોક્કસ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફરી જ મળશું આવી અવનવી માહિતી લઈને ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો થેન્ક યુ મિત્રો